अंकलेश्वर नगरपालिका विपक्ष ना उपनेता सलीमभाई कानोगा द्वारा भरूच नी जेम हवे अंकलेश्वर नगरपालिका द्वारा पण कोरोना संक्रमित दर्दियों माटे सबवाहिनी फाळवामां आवे साथे ज अंतिम क्रिया माटे एक टीम तैयार करवामां आवे तेवी मांग करी छे। भरूच जिल्लामां कोरोना वायरसनो कहर दिन प्रतिदिन वधी रह्यो छे, जो के कोरोना वायरसना कहरनी साथे हवे मृत्यु आंक पण वधी रह्यो छे। त्यारे मृत्यु आंक वधतानी साथे ज कोरोनाथी संक्रमित दर्दीओ मृत्यु थया बाद तेमनी अंतिम क्रिया माटे विवाद सर्जाई रह्या छे, जेने लईने बे दिवस अगाउ ज भरूच जिल्ला कलेक्टर द्वारा नर्मदा नदीना अंकलेश्वर छेड़ा खाते अंतिम क्रिया माटे वैकल्पिक व्यवस्था ऊभी करवामां आवी छे। तो गत रोज ज भरूच नगरपालिका द्वारा कोरोनाथी संक्रमित थनार दर्दीओ माटे सबवाहिनी पण फाळवामां आवी छे अने अंतिम क्रिया માટે એક ટીમ પણ તૈનાત કરવામાં આવી છે। ત્યારે અંકલેશ્વરમાં પણ ભરૂચ નગરપાલિકાની જેમ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓ માટે સબવાહિની તેમજ પીપીઈ કિટથી સજ્જ એક ટીમ બનાવવા માટે રજૂઆત કરવામાં આવી છે। અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના ઉપનેતા સરીભાઈ કાનુગા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવવામાં આવ્યું છે કે અંકલેશ્વર શહેરમાં કોવિડ-19થી મૃત્યુ પામનાર દર્દીના અંતિમ સંસ્કાર માટે અલગ સબવાહિની તેમજ પીપીઈ કિટથી સજ્જ એક ટીમ બનાવવામાં આવી। વધુમાં તેઓ ઉમેરે છે કે અંકલેશ્વર શહેરમાં તારીખ 18/7/2020 ના દિવસે મૃત્યુ થનાર મહિલાના અંતિમ સંસ્કાર માટે છેક ભરૂચ સુધી જવું પડ્યું હતું અને અગ્નિ સંસ્કાર માટે ઘણી તકલીફ પડી હતી। આ જોતા તેઓનું વ્યક્તિગત માનવું છે કે અંકલેશ્વર શહેરમાં મૃતદેહ માટે અલગ સબવાહિની તેમજ અગ્નિ સંસ્કાર માટે એક ટીમ બનાવવામાં આવે અને આ ટીમને પીપીઈ કિટથી સજ્જ અને તાલીમ આપવામાં આવે, જેથી કરીને અગ્નિ સંસ્કાર કરનાર લોકો પણ આ બીમારીથી બચી શકે અને કોરોનાના સંક્રમણને અટકાવી શકાય। અન્ય એક અગત્ય માંગ કરતા તેઓ જણાવે છે કે અગ્નિ સંસ્કાર માટે જરૂરી લાકડાઓ તેમજ અન્ય વિધિ માટે પણ જરૂરી સામગ્રી આ ટીમને ફાળવવામાં આવે, જેથી કરીને મૃતદેહના અગ્નિ સંસ્કારની પ્રક્રિયા તાત્કાલિક શરૂ થાય અને પરિવારનો દુઃખની આ ઘડીમાં તકલીફ ના પડે એ દિશામાં જરૂરી ચર્ચા વિચારણા કરીને નિર્ણય લેવા માટે અંકલેશ્વર વિપક્ષના ઉપનેતા શરીફ કાનુગા દ્વારા માંગ કરવામાં આવી છે। જોકે ગતરોજ જ ભરૂચ નગરપાલિકા દ્વારા કોરોનાથી મૃત્યુ પામનાર દર્દી માટે સબવાહિની તેમજ એક ટીમ તૈનાત કરવામાં આવી છે, ત્યારે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ અંગે કેવો નિર્ણય લેવામાં આવશે તે જોવું રહ્યું। તારીખ 18/7/2020 રોજ અંકલેશ્વર જયાબેન મોદીમાં મમતાબેન નામક એક મહિલાનું મોત થયું અને પછી તેમની અંતિમ વિધિ માટે ઘણી તકલીફો ધવલ આહિર છે, હરેશ સોની તેમજ અન્ય લોકોને ઘણી તકલીફો વેઠવી પડી અને આના કારણે આજરોજ અંકલેશ્વર નગરપાલિકા ચીફ ઓફિસરને સાહેબને મેં શરીફ કાનુગા ઉપનેતા વિરોધ પક્ષ દ્વારા એક અરજી લખવામાં આવી કે જે રીતે ભરૂચમાં ભરૂચ નગરપાલિકામાં જે કોરોનાના કારણે મૃતદેહ જેમનું મૃત્યુ થયું હોય તેઓના મૃતદેહને અગ્નિ સંસ્કાર કે અગ્નિદાહ આપવા માટે એક ટીમ સજ્જ કરવામાં આવે, એક શબવાહિની અલગ ફાળવવામાં આવે, જેથી કરીને જ્યારે હોસ્પિટલમાંથી મૃતદેહ બહાર આવે છે ત્યાર પછી પરિવારજનોને જે તકલીફો વેઠવી પડે છે એ તકલીફો વેઠવી ના પડે અને આ જે ટીમ જે બનાવવામાં આવે એમને પણ પીપી કીટ આપવામાં આવે તેમજ એમને પણ તાલીમ આપવામાં આવે જેથી તે લોકો પણ સંક્રમિત ન થાય। બીજી એક અગત્યની માંગ મેં ચીફ ઓફિસર સાહેબને આજે કરી છે કે જે અંતિમ ક્રિયા માટે જે લાકડા તેમજ અન્ય સામગ્રી જે વિધિ માટે જોઈએ છે તે સામગ્રી પણ આ ટીમને પૂરી પાડવામાં આવે, જેથી કરીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને અગ્નિદાહ કરી શકાય। બસ મારી આ માંગ છે કે કોવિડ-19ના કપરા સમયમાં અંકલેશ્વર નગરપાલિકા માનવતા દાખવે અને જરૂરી જે પણ ચીજ વસ્તુ એ પૂરી પાડે એવી મારી માંગ છે। જય હિન્દ, જય ભારત।